મિત્રો આજે ધોરણ દસ ની અંદર સંસ્કૃતમાં પાઠ બીજો ભણીશું પાઠનું નામ છે યદ ભવિષ્યો વિનસ્યતી યદ ભવિષ્યનો વિનાશ થાય છે વિદ્યાર્થી મિત્રો પ્રાચીન સમયની અંદર જ્યારે રાજાઓના રાજકુમારોની અંદરને જ્ઞાન આપવા માટે અથવા તો ઉપદેશ આપવા માટે પંચતંત્ર અને હિતોપદેશ એવા બે પ્રાણી કથાના પ્રસિદ્ધ ગ્રંથો છે તેમાંથી બોધ પ્રાપ્ત કરાવવા માટે રાજકુમારોને તેની વાર્તા સંભળાવવામાં આવતી હતી અને વાર્તાના આધારે એમાંથી ઉપદેશ આપવામાં આવતો હતો તો અહીંયા પણ આ પાઠની અંદર ત્રણ માછલાની અને માછીમારોની વાત છે આ વાર્તા દ્વારા ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો ઉપાય અગાઉથી આપણે વિચારવો જોઈએ અને મુશ્કેલી આવી પડે ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી માર્ગ શોધવો જોઈએ માત્ર નસીબના જ આધારે બેસી રહેનાર આળસુ અને નિરોદ્યમીની દશા યદ ભવિષ્ય જેવી થાય છે એટલે કે આપણે ભવિષ્યમાં આવનાર જે આપત્તિઓ છે એ આપત્તિનો કેવી રીતે નિવેડો લાવવો અથવા તો તેનો ઉકેલ કેવી રીતે લાવવો તે માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ માત્ર નસીબના જોરે બેસી રહેવું જોઈએ નહીં પૂરા એકસ્મિન જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્ય ત્રયો મત્સ્યા વસંતી સ્મ પૂરા એટલે પહેલાં અથવા તો અગાઉ પહેલાં એક તળાવમાં અનાગત વિધાતા પ્રત્યુત્પન્મતી અને યદ ભવિષ્ય નામના ત્રણ માછલાઓ રહેતા હતા અથ કદાચિત તમ જલાશયમ દૃષ્ટવા ધીવરે ઉત્તમ હવે એકવાર તે તળાવને જોઈને માછીમારોએ કહ્યું અહો એટલે વાહ બહુમત્સો અયમ હદઃ બહુ માછલાવાળું અયમ એટલે આ હદ એટલે સરોવર આ ઘણા બધા માછલાઓવાળું સરોવર છે કદાચિત અપે ન અસમાભિ અન્વેષિત આવું ક્યારેય આપણે જોયું નથી તદ અદ્ય આહાર વૃત્તિ સજાતા તેથી અથવા તો તો અદ્ય એટલે આજે આહાર વૃત્તિ એટલે ભોજન સજાતા એટલે થઈ ગઈ તો આજે ભોજનની વ્યવસ્થા થઈ ગઈ શ અત્રમ્ય મત્સ્યકુર્માદયો વ્યાપિતવ્યા નિશ્ચય આવતીકાલે અહીં આવીને માછલાઓને કાચબાઓને મારી નાખીશું એવો નિશ્ચય કરે છે જુઓ ફરી એક વખત ભાષાંતર પુરા એકસ્મિન જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્મન્મતિ ભવિષ્ય ચેતી ત્રયો મત્સ્યા વસંતી સ્મ પહેલાં એક તળાવમાં અનાગત વિધાતા પ્રત્યુત મનમતે યદ ભવિષ્ય એમ ત્રણ માછલાઓ રહેતા હતા અથ કદાચિત તમ જલાશય દૃષ્ટવા ધીવરે ઉત્તમ હવે એકવાર તે તળાશયને જોઈને માછીમારો એ કહ્યું અહો બહુ મત્સો અયમ હદ અરે આ ખૂબ જ માછલાઓવાળું તળાવ છે કદાચ અપી ન અસ્માભિ અન્ષિતા આપણે ક્યારેય આવું તળાવ જોયું નથી તદ અદ્ય આહારવૃત્તિ સર્જાતા તો આજે ભોજનની વ્યવસ્થા થઈ ગઈ સ્વ અત્રમ્ય મત્સ્ય કુર્માદયો વ્યાપાદિતવ્ય નિશ્ચય આવતીકાલે અહીં આવીને માછલાઓને કાચબાઓને આપણે મારી નાખીશું એવો નિશ્ચય કરે છે આગળ અથ તે તત્કુલિસોપમ વચનમ સમાકરણીયમ મત્સ્યા પરસ્પરમ પ્રાહું હવે તેમનું તે તત્કુલિશોપમ એટલે વજ્ર જેવું હવે તેમનું તે વજ્ર જેવું વચન સાંભળીને મત્સ્યાહા પરસ્પરમ પ્રાહુ માછલાઓ અંદર અંદરો અંદર બોલ્યા અથવા તો એકબીજાને કહ્યું હવે તેનું વજ્ર જેવું કઠોર વચન સાંભળીને માછલાઓ અંદરો અંદર બોલ્યા શ્રોતો અયમ ધીવરાલાપ માછીમાનો માછીમારોનો આ વાર્તાલાપ સાંભળ્યો અધુના અસ્માભિ કિમ કર્તવ્યમ અત્યારે આપણે શું કરવું જોઈએ તત્ર અનાગત વિધાતા નામ મત્સ્ય પ્રાહ ત્યાં અનાગત વિધાતા નામના માછલાએ કહ્યું નૂનમ પ્રભાત સમયે ધીવરા મત્સ્ય ગમ્ય મત્સ્યસંચય ઇતિ મમ મનસી વર્તતે ખરેખર સવારે માછીમારો અહીં આવીને માછલાઓનો

માછીમારોનો વાર્તાલાપ સાંભળો અધુના અસ્મા કેમ કર્તવ્યમ અત્યારે આપણે શું કરવું જોઈએ તત્ર અનાગત વિધાતા નામ મત્સ્ય પ્રાહ ત્યાં અનાગત વિધાતા નામના માછલાએ કહ્યું નોનમ પ્રભાત સમયે ધીવ્રા અત્રગમ્ય મત્સ્યસંચય કિષ્યંત મમ મનસી વર્તતે સવાર ખરેખર સવારે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે એવું મારું માનવું છે તનયુક્તમ સાંપ્રતમ ક્ષણમપી અત્ર અવસ્થાતું તો યુક્તમ સાંપ્રતમ એટલે અહીં શું કહેશે તો અહીંયા એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી અસ્મા રાત્રો એવ કશ્ચિત સમીપમ સરહ ગંતવ્યમ રાત્રે આપણે કોઈ નજીકના તળાવમાં જતું રહેવું જોઈએ અહમ તાવત જલાશયંત્રમ ગચ્છામી હું બીજા તળાવમાં જાઉં છું અપરહ પ્રત્યુત્પન્મતી પ્રાહ બીજા પ્રત્યુત્પન્મતીએ કહ્યું ભવિષ્ય અર્થે પ્રમાણ અભાવત કુત્ર મયા ગંતવ્યમ ભવિષ્યનું કોઈ પ્રમાણ નથી તો મારે ક્યાં જવું તદુત્પને યથા કાર્ય તદ્દનુષ્ઠેયમ તથા ચમ જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવું જોઈએ તેમ તેણે કહ્યું ઉત્પન્ન આપદમ યસ્તુ સમાધતે સ બુદ્ધિનામ ઉત્પન્ન થયેલી મુશ્કેલીને દૂર કરે તે બુદ્ધિશાળી છે ફરી જુઓ અપરહ પ્રત્યુત્મન્મતિ પ્રહ બીજા પ્રત્યુત્મન પ્રત્યુત્મન્મતિએ કહ્યું ભવિષ્ય દરથી પ્રમાણ અભાવત કુત્ર મયા ગંતવ્યમ ભવિષ્ય માટે કોઈ પ્રમાણ નથી તો મારે ક્યાં જવું તદુત્પને કથા કાર્ય તદનુષ્ઠેયમ જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવું જોઈએ તથા ઉત્તમ તેણે કહ્યું ઉત્પન્ના પદમ વસ્તુ સમાધતે સબુદ્ધિમાન ઉત્પન્ન થયેલી આપત્તિને દૂર કરે તે બુદ્ધિશાળી છે તતયદ ભવિષ્યેણ ઉત્તમ પછી યદ ભવિષ્યે કહ્યું ધીવરાણાના વચન માત્રેણ પિતૃ પૈતામિહકસ્ય જલાશયસ ત્યાગ ન યુજ્ય માછીમારોના વચન માત્રથી બાપ દાદાનું તળાવ છોડવું યોગ્ય નથી યુ ક્ષયો અસ્તી તદા અન્ય ગંતાના મૃત્યુ ભવિષ્ય એવ ઉત્તમ જો મૃત્યુ નક્કી છે તો પછી બીજે જવાથી પણ મૃત્યુ તો થશે જ કહેવાયું છે છે યદભાવિ ન તદ્ભાવિ ભાવિ તદ અન્યથા ચિંતા વિષ્ણોમાં વિશાઇ એ તે ચિંતા વિષગનો અયમ ગદહ કેમ ન પિયતે જે થવાનું છે તે થઈને જ રહેશે અને જે નથી થવાનું તે બદલવાનું નથી તેવી તેથી આવું ચિંતા રૂપી તમે કેમ પીતા નથી શું કહેશે યદભાવી એટલે જે થવાનું છે તે ન તદભાવી તે થઈને જ રહેશે ચેન તદ્દન્યતા જે થવાનું છે તે બદલવાનું નથી આવું ચિંતા રૂપી અથ તયો નિશ્ચય જ્ઞાતવા અનાગત વિધાતા નિષ્ક્રાંત સહપરિજને હવે તે બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા પોતાના પરિવાર સાથે નીકળી જાય છે દ્વૌ ઇમો તત્રે જલાશય સ્થિત તે બંને ત્યાં જ જળાશયમાં રોકાયા અપરે દુ રહી આગત્ય જલાશયે જાલમ ક્ષિપ્તમ બીજા દિવસે માછીમારોએ આવીને તળાવમાં ઝાડ ફેંકી જાલેન બદ્ધ પ્રત્યુત્પન્મતિ મૃતવદ આત્માના સંદ્રશ્યમ સ્થિત ઝાડમાં ફસાયેલા પ્રત્યુતમન્મતીએ મૃત અવસ્થામાં પડ્યો રહ્યો તતો જાલાદ અપસારિત યથાશક્તિ ઉત્પુલ્યમ ગંભીરમ ગંભીરમીરમ પ્રવિષ્ટ પછી ઝાડમાંથી ફેંકાયેલા તેણે યથાશક્તિ કૂદકો મારીને ઊંડા પાણીમાં પ્રવેશી ગયો યદ ભવિષ્ય ધીવરે પ્રાપ્ત વ્યાપી દ વ્યાપી ચ ચદ ભવિષ્યને પકડીને માછીમારોએ મારી નાખ્યો અત એવો તમ આથી કહેવાયું છે અનાગત વિદાતા ચત્યુત્પન્નમતી થવા દ્વા તો સુખમે ધીત યદ ભવિષ્યો વિનશ્યથી અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતી આ બંને સુખેથી વૃદ્ધિ પામે છે જ્યારે યદ ભવિષ્યનો નાશ થાય છે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે આવી પડેલી જે મુશ્કેલી છે એ મુશ્કેલીનો જે સામનો કરે તે બુદ્ધિશાળી છે એટલે પહેલો જે અનાગત વિધાતા છે એ ભવિષ્યનો વિચાર કરી તળાવ છોડી અને જતો રહ્યો જ્યારે બીજો જે માછલો છે એ પ્રત્યુત્મન્મતી છે તેણે એવું બતાવ્યું કે જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય એવું કાર્ય આપણે કરવું જોઈએ એટલે માછીમારોએ જ્યારે એમને ઝાડની અંદર એ બંનેને પકડી રાખ્યા અથવા તો પકડ્યા ત્યારે આ પ્રત્યુત્તમન્મતી છે એ મરેલા માછલાની જેમ પડી રહ્યું એટલે પહેલાં માછીમારોને એમ થયું કે આ તો મરેલો છે એટલે એણે ફેંકી દીધો તો તરત એણે પોતાનું જોર લગાવી અને કૂદકો મારી અને ઊંડા પાણીમાં જતો રહ્યો જ્યારે યવિષ્ય એવું વિચારતો હતો કે જે થવાનું છે તો થવાનું છે એ બદલવાનું નથી એટલે એ એની મા ઝાડની અંદર જ ફસાયેલો રહ્યો એટલે એને માછીમારો એ પકડી અને મારી નાખે છે એટલે કહેવાયું છે કે ક્યારેય આપણા જીવનની અંદર જો મુશ્કેલીઓ આવે તો આપણે એ મુશ્કેલી દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ હવે આવતા ની અંદર આપણે તેમનું સ્વાધ્યાય